યુવા મિત્રો, જો તમે બદલાશો નહીં અથવા બદલાતી પરિસ્થિતિને સમજી તે પ્રમાણે તમારું જીવન ગોઠવશો નહીં તો તમારું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. નમસ્કાર દોસ્તો, મારું નામ સુરજ, મારી ચેનલ સુરજ દરજીમાં તમારા સૌનું સ્વાગત છે. ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ યુઝફુલ એવું મોડેલ ટેસ્ટ 19, જેના બીજા ભાગમાં બાકીના 50 પ્રશ્નોની ચર્ચા કરીશું. તૈયારીની શરૂઆતથી લઈ સફળતાના અંશ સુધી. આજના વિડીયોનો પ્રથમ પ્રશ્ન જોઈએ તો 280 મીટર લાંબી ગાડી 60 કિલોમીટર પર કલાકની ઝડપથી જતી ગાડી, સામેથી આવતી 320 મીટર લાંબી ગાડી અને 48 કિલોમીટર પર કલાકની ગતિથી આવતી ગાડી એકબીજાને કેટલા સમયમાં પસાર કરશે? તો કેટલા સમયમાં પસાર કરશે? તો 20 સેકન્ડમાં. નેક્સ્ટ, વિશ્વના વનોની સ્થિતિએ ધ સ્ટેટ ઓફ ધ વર્લ્ડ્સ ફોરેસ્ટ વિશેનો અહેવાલ એ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે? તો કોના દ્વારા પ્રકાશિત થતો હોય છે વિશ્વના વનોની સ્થિતિ વિશેનો અહેવાલ? તો જવાબ આવશે ઓપ્શન ડી, સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન દ્વારા. નેક્સ્ટ, ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદીપટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે? તો કઈ નદી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, બ્રહ્મપુત્રા નદી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ દવાને કોરોના માટે આયુષ મંત્રાલય તરફથી પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે? તો એ કઈ રસી છે અથવા કઈ દવા છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, ઉપર પૈકી કોઈ પણ નહીં. આ 4 ઓપ્શન આપ્યા છે તેમાં તે જવાબ નથી. જો તમે જવાબ જાણતા હોય કે સાચો જવાબ શું થશે તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવવું. નેક્સ્ટ, ધ ગોલ્ડન લીફ એવોર્ડ કઈ સંસ્થાને આપવામાં આવેલો છે? ધ ગોલ્ડન લીફ એવોર્ડ કોને આપવામાં આવેલો છે? તો એ છે ધ ટોબેકો બોર્ડને. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ જળ પરિવાહ સાચી રીતે જોડાયેલી છે? તો કઈ સાચી રીતે જોડાયેલી છે? તો જવાબ આવશે ઓપ્શન એ, વૃક્ષાકાર જળ પરિવાહ, ગોદાવરી અને કૃષ્ણા. નેક્સ્ટ, કઈ ટેકરીઓ ભાદર બેસિનને શેત્રુંજય બેસિનથી જુદો પાડે છે? તો એ કઈ ટેકરીઓ છે? તો એ છે ગીરની ટેકરીઓ, ઓપ્શન ડી. નેક્સ્ટ, એક સાંકેતિક ભાષામાં PAINT પેઇન્ટનો સંકેત 74/8 છે અને એક્સેલનો સંકેત 93/96 હોય તો એક્સેપ્ટનો સંકેત કયો થશે? તો કયો સંકેત થશે? તો જવાબ આવશે ઓપ્શન એ, 45/59/78. નેક્સ્ટ, નીચેના પૈકી કયા શબ્દની જોડણી સાચી છે? તો કયા શબ્દની જોડણી સાચી છે? જવાબ આવશે ઓપ્શન સી, આશીષ. નેક્સ્ટ, દેશમાં નીચેના પૈકી કયું રાજ્ય અથવા તો કેન્દ્રશાસિત વિસ્તાર સૌથી વધારે મેંગ્રુવ ધરાવે છે અથવા તો મેંગ્રુવનો એરિયા કવર કરે છે? તો શું જવાબ આવશે? તો જવાબ આવશે એ રાજ્ય છે પશ્ચિમ બંગાળ રાજ્ય. નેક્સ્ટ, હિમાચલ પ્રદેશ ખાતે નીચેનામાંથી કયો વેટલેન્ડ વિસ્તાર આવેલો છે? તો હિમાચલ પ્રદેશમાં કયો વેટલેન્ડ વિસ્તાર છે? તો એ છે રેણુકા વેટલેન્ડ વિસ્તાર, ઓપ્શન ડી. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ ગુજરાત પશુઓની જાતુઓ એટલે કે ઓલાદો ખોટી રીતે જોડાયેલી છે? તો કઈ ખોટી રીતે જોડાયેલી છે? તો એ છે ઓપ્શન એ, બોમ્બે ડક, મરઘાની જાત, એ ખોટું છે. નેક્સ્ટ, પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીનો જન્મ ક્યાં થયો હતો? તો કયા રાજ્યમાં પ્રખ્યાત પક્ષીવિદ ડૉક્ટર સલીમ અલીનો જન્મ થયેલો છે? તો જવાબ આવશે ઓપ્શન બી, મહારાષ્ટ્ર રાજ્યમાં. નેક્સ્ટ, કેન બેતવા રિવર લિંક પ્રોજેક્ટની મદદથી ક્યાં દુષ્કાળગ્રસ્ત પ્રદેશને સિંચિત કરવામાં આવશે? તો કયા પ્રદેશને? તો જવાબ આવશે ઓપ્શન સી, બુંદેલખંડને. નેક્સ્ટ, પાટણનું સહસ્ત્રલિંગ સરોવર અગાઉ કયા સરોવરના નામે ઓળખાતું હતું? તો કયા સરોવરના નામે ઓળખાતું હતું? તો જવાબ આવશે ઓપ્શન બી, દુર્લભ સરોવરના નામે. નેક્સ્ટ, અન્ન જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. તો અન્ન જળ ઉઠવું રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો એ થશે ઓપ્શન ડી, જીવવા જેવી સ્થિતિ ન હોવી. નેક્સ્ટ, શ્રી વિલીપુથુર મેઘામલાઈ ટાઈગર રિઝર્વ એ કયા રાજ્યમાં આવેલું છે? તો કયા રાજ્યમાં આવેલું છે? તો એ આવેલું છે ઓપ્શન બી, તામિલનાડુ ખાતે. નેક્સ્ટ, મોટાભાગની માછલીઓ પાણીમાં કોની હાજરીને કારણે ડૂબી જતી નથી?
તો એવું ક્યું તત્વ છે અથવા તો એવી શું વસ્તુ છે કે જેના કારણે તે પાણીમાં ડૂબી જતી નથી? તો આ પ્રશ્નમાં સાચો જવાબ શું આવશે? તો સાચો જવાબ શું થશે? તો એ થશે ઓપ્શન સી, મૂત્રાશયના કારણે. નેક્સ્ટ, વિશ્વના સૌથી મોટા દેડકાનું નામ આપો. તો વિશ્વના સૌથી મોટા દેડકાનું નામ તો એ છે ગોલિયાથ, ઓપ્શન એ. નેક્સ્ટ, નીચેનામાંથી કયો એ ગ્રીન હાઉસ ગેસ નથી, તો કયો છે એવો વાયુ? તો એ વાયુ છે ઓપ્શન ડી, નાઇટ્રોજન. નેક્સ્ટ, 3 ટેબલ અને 6 ખુરશીની કિંમત 6000 રૂપિયા અને 4 ટેબલ અને 10 ખુરશીની કિંમત 9000 રૂપિયા છે. આ સંજોગોમાં 8 ટેબલ અને 32 ખુરશીની કિંમત કેટલા રૂપિયા હશે? તો જવાબ થશે ઓપ્શન સી, 24000 રૂપિયા. નેક્સ્ટ, સૌથી મોટો બિનઝેરી સાપ કયો છે? સૌથી મોટો બિનઝેરી સાપ તો એ છે ઓપ્શન એ, રેટિક્યુલેટ પાયથન. નેક્સ્ટ, રોળા છંદની 4 અને ઉલાળા છંદની 2 પંક્તિઓ શેમાં જોવા મળે છે? તો શેની અંદર જોવા મળે છે? તો છપ્પાની અંદર. નેક્સ્ટ, વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ હેરિટેજ દિવસ ક્યારે ઉજવાય છે? તે ઉજવાય છે 18 એપ્રિલના રોજ. નેક્સ્ટ, ગ્રામ ઉજાલા યોજના અંતર્ગત પ્રથમ તબક્કાની શરૂઆત કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી? તો કયા રાજ્યમાંથી કરવામાં આવી હતી? તો જવાબ આવશે ઓપ્શન સી, બિહાર રાજ્યમાંથી. નેક્સ્ટ, હરિગીત છંદમાં કેટલી માત્રા હોય છે? હરિગીત છંદની અંદર તો કેટલી માત્રા હોય છે? તો 28 માત્રા હોય છે. નેક્સ્ટ, ચરોતર પ્રદેશનું મેદાન એ કયા પ્રકારની જમીનનું બનેલું છે? તો કયા પ્રકારની જમીનનું બનેલું છે તે? તો જવાબ આવશે ઓપ્શન સી, લોએસ્ટ પ્રકારની બેસર જમીનનું. નેક્સ્ટ, પ્રાણીઓ કે જે પાણીની ઉપરની સપાટી ઉપર તરે છે તેને શું કહેવાય? તો તેને કહેવાય નેક્ટોન, ઓપ્શન બી. નેક્સ્ટ, ગેટાનું સંકર સંવર્ધન હાથ ધરવા માટે કયા પ્રકારના મેરીનો ગેટાની આયાત કરવામાં આવી હતી? તો કયા પ્રકારના અથવા કયા દેશના? તો જવાબ આવશે ઓપ્શન સી, રશિયાના મેરીનો ગેટાની. નેક્સ્ટ, કયા મનોટી કળા માટે પ્રખ્યાત છે? એવું કયું સ્થળ છે કે જે મનોટી કળા માટે પ્રખ્યાત છે, જેમાં વસ્તુઓને ઊંટની ચામડીથી શણગારવાનો સમાવેશ થાય છે? તો કઈ જગ્યાએ? તો જવાબ આવશે ઓપ્શન સી, બિકાનેર ખાતે. નેક્સ્ટ, ગુજરાતમાં આવેલા નીચે જણાવેલા અભયારણ્યોના સ્થળ અને તેના જિલ્લાઓની કઈ જોડી સાચી નથી? તો કઈ જોડી સાચી નથી? તો જવાબ આવશે ઓપ્શન ડી, બરડીપાડા વાઘ અભયારણ્ય, નર્મદા જિલ્લો. જે ખોટું છે, હવે તમારી કોમેન્ટ બોક્સમાં એ કહેવાનું છે કે બરડીપાડા વાઘ અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે. નેક્સ્ટ, ગેટાના બચ્ચાને ક્યાં નામે ઓળખવામાં આવે છે? ગેટાના બચ્ચાને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, લેમ્બના નામે. નેક્સ્ટ, સાબરમતી ખંભાતના અખાતને મળે છે ત્યાં રચાતા પટને કઈ ખાડી કહેવામાં આવે છે? તો તેને કઈ ખાડી કહેવાય? તો તેને કહેવાય કોપાલીની ખાડી, ઓપ્શન બી. નેક્સ્ટ, કયા વર્ગમાં માછલીની સૌથી વધુ જાતો જોવા મળે છે? તો એવો માછલીનો કયો વર્ગ છે? તો જવાબ આવશે ઓપ્શન એ, પર્સિફોર્મ્સ નામનો વર્ગ. નેક્સ્ટ, ટીકાનો રોગ નીચેના પૈકી કયા એક પાકને લાગુ પડે છે? તો કયા પાકને લાગુ પડે છે? તો એ છે મગફળીને. નેક્સ્ટ, શિયાળની પૂંછડીને શું કહેવાય છે? શિયાળની પૂંછડીને તો શું કહેવાય? તો તેને કહેવાય બ્રશ. નેક્સ્ટ, એક સિક્કો 5 વખત ઉછાળવામાં આવે તો ઓછામાં ઓછી 1 છાપ આવે તેની સંભાવના કેટલી? તો કેટલી સંભાવના થશે? તો એ થશે ઓપ્શન સી, 31/32. નેક્સ્ટ, વન વિહાર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં સ્થિત છે? તો કયા રાજ્યમાં આવેલું છે? તે આવેલું છે મધ્યપ્રદેશ રાજ્યમાં. નેક્સ્ટ, નક્ષિક સમાસનો પ્રકાર દર્શાવવો. તો કયો સમાસનો પ્રકાર થશે? તો એ થશે બહુવ્રીહી સમાસ. નેક્સ્ટ, નીચેના પૈકી કયા છોડ હોર્મોન્સ ફળના પાકને નિયંત્રિત કરે છે? તો એવું કયો છોડ છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ઇથિલિન. છોડની અંદર ઇથિલિન નામનું હોર્મોન્સ છે જે ફળના પાકને નિયંત્રિત કરે છે. નેક્સ્ટ, કવચવાળા પોચા શરીરના પ્રાણીઓના અભ્યાસના શાસ્ત્રને શું કહેવાય છે? તો તેને શું કહેવાય? તો તેને કહેવાય કોન્કોલોજી.
ઓપ્શન એ. નેક્સ્ટ, 66મા ફિલ્મફેર એવોર્ડ 2021માં બેસ્ટ એક્ટરનો એવોર્ડ કોને એનાયત થયો હતો? તો કોને એનાયત થયો હતો? તો એ હતા ઓપ્શન સી, શ્રી ઇરફાન ખાનને. નેક્સ્ટ, એક કાટકોણ ત્રિકોણના બે ખૂણા સરખા છે, જો તેના કર્ણનું માપ 8 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો ક્ષેત્રફળ થશે ઓપ્શન સી 16 ચોરસ સેન્ટીમીટર. નેક્સ્ટ, કઈ જોડી ખોટી છે તે શોધો. તો કઈ જોડી ખોટી છે? તો જવાબ આવશે ઓપ્શન બી પૂંજી, એ પુલ્લિંગ, એ ખોટું છે. નેક્સ્ટ, જર્મનીના બર્લિન શહેરનું પ્રાણી સંગ્રહાલય કયા વર્ષમાં ખુલ્લું મુકાયું હતું? તો કયા વર્ષમાં? તો જવાબ આવશે ઓપ્શન સી 1844માં. નેક્સ્ટ, ચરોતરના મેદાનની રચના નીચેના પૈકી કઈ નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે? મહી, વિશ્વામિત્રી, શેઢી, વાત્રક. તો આમાંથી શું જવાબ આવશે? તો જવાબ આવશે ઓપ્શન સી ફક્ત 1, 3, અને 4, એટલે કે મહી, શેઢી અને વાત્રક દ્વારા. નેક્સ્ટ, કયા પક્ષીના બચ્ચાને ચીપર કહે છે? તો કયા પક્ષીના બચ્ચાને? તો જવાબ આવશે તેતરના બચ્ચાને. નેક્સ્ટ, ભારતીય જંગલી બળદ એ કયા રાજ્યનું રાજ્ય પ્રાણી છે? તો કયા રાજ્યનું? તો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને સી બંનેનું, એટલે કે બિહાર અને ગોવા બંને રાજ્યનું રાજ્ય પ્રાણી છે ભારતીય જંગલી બળદ. નેક્સ્ટ, નીચેના પૈકી કયો શબ્દ રાજાનો પર્યાય નથી? તો કયો શબ્દ છે? તો ક્ષિતિપાલ એટલે રાજા થાય, મહીપાલ એટલે પણ રાજા થાય, નૃપતિ એટલે પણ રાજા થાય, પણ ભૂદેવ એટલે રાજા ન થાય. એટલે આપણો જવાબ થશે ઓપ્શન સી ભૂદેવ, જે રાજાનો પર્યાયવાચી શબ્દ નથી. નેક્સ્ટ, એક સંખ્યાના 40%ના 40% બરાબર 40 થાય તો તે સંખ્યા કઈ હશે? તો કઈ હશે સંખ્યા? તો જવાબ થશે ઓપ્શન સી 250.